હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે કે જે આપણે આગળના લેક્ચરમાં બાયો સાવરના નિયમના ઉપયોગથી આપણે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવેલું ખ્યાલ આવ્યો. ત્યાર પછી આપણે ઘણા બધા કિસ્સાઓમાં વાત કરેલી કે અત્યંત દૂરના બિંદુ માટેની વાત કરેલી, કેન્દ્ર પર માટે વાત કરેલી, અમુક અંતરે વાત કરેલી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. અને ઘણા બધા આવી રિંગો હોય એટલે કે આવી રિંગોના આંટા હોય તો એને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી. ઓકે, તો આપણે કહી શકાય કે રિંગમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, તો કે એ ચુંબકીય ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ કે જેને આપણે કીધેલું ચુંબકીય ક્ષેત્ર રેખા. ઓકે, આવી માહિતી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા નામના પાઠમાં આપેલી. કે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું, તો કે આપણે એવું કીધેલું કે શું કીધેલું આપણો અહીંયા આગળ પ્રશ્ન શું છે ધ્યાનથી જુઓ કે વિદ્યુત પ્રવાહ ધારિત લિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવો. ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું, તો કે ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે ચુંબકીય ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ. કે જેને ક્ષેત્ર રેખાઓ કહેવાય છે, ખાસ ધ્યાનથી જોજો. ઓકે, તો બરાબર ધ્યાનથી જોવાનું છે. અહીંયા આગળ આપણે શું કરવાનું છે તે. ઓકે, ચાલો ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવવાની છે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દર્શાવેલી, તો કે ઉદ્ગમનો જે વિદ્યુતભાર છે એને સ્ત્રોતનો વિદ્યુતભાર કીધેલો અને પરીક્ષણ વિદ્યુતભારને મૂકેલો. ઓકે, પરીક્ષણ વિદ્યુતભારને મૂકો અને પરીક્ષણ વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગે તે દિશામાં એક રેખા દોરતા હતા. પરીક્ષણ વિદ્યુતભારને અહીંયા મૂકો, બળ જે દિશામાં હોય એ દિશામાં આપણે રેખા દોરતા હતા, અથવા આપણે એને કીધેલું વિદ્યુત ક્ષેત્ર રેખા પણ કહેવાય અને બળ ક્ષેત્ર રેખા પણ કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. સેમ અહીંયા આગળ એ જ, પણ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની તમારે હાજરી છે કે નહીં એ નોંધવા માટે આપણે શું કરવું પડે, તો કે આપણે ઓર્સ્ટેડના પ્રયોગ આધારિત જે રીતે વાત કરેલી કે ચુંબકીય સોય પણ કોણાવર્તન દર્શાવશે, તો જેટલા વિસ્તારમાં ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે તો એટલા વિસ્તારમાં આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર હાજર છે. ઓકે, અથવા આપણે બીજું પણ કહી શકાય કે લોખંડની ખીલીને મૂકો, લોખંડની ખીલી પ્રત્યે આકર્ષણ જેટલા વિસ્તાર સુધી થાય એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, એવું પણ આપણે કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે શું કામ કરવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા માટે શું કરવાનું, તો કે આપણે ચુંબકીય સોય લાવવાની અથવા નાનકડી એવી એક લોખંડની ખીલી લાવવાની. ખ્યાલ આવ્યો, એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ચુંબકીય સોય જે દિશામાં કોણાવર્તન થાય એ દિશામાં આપણે લાઈન દોરી દેવાની, કે જેને કહેવામાં આવે ચિત્રાત્મક સ્વરૂપ, કે જેને કહેવાય ક્ષેત્ર રેખાઓ. પણ કઈ ક્ષેત્ર રેખાઓ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે શું કામ કરવાનું છે, તો કે જે રીતે આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત પ્રવાહ ધારિત રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે એને કારણે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે અને એ કેટલું હોય તેનું પણ આપણે સૂત્ર મેળવેલું, પરંતુ એની ક્ષેત્ર રેખાઓ કેવા પ્રકારની હોય તેની વાત કરેલી હતી નહીં. ખ્યાલ આવ્યો, તો આપણે શું કરવાનું છે, તો કે આપણે આ જે રિંગ છે કે જે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે એના વિશેની વાત કરવાની છે. ખ્યાલ આવ્યો, તમને જે આકૃતિ દર્શાવેલી છે ને એ આકૃતિ રિંગને આપણે આડી મૂકેલી છે એમ દર્શાવેલું છે. ખાસ ધ્યાન આપજો, રિંગને આપણે આ સમતલમાં મૂકેલી છે અને એ રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે, તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય તેનું આપણે ખાલી ચિત્રાત્મક સ્વરૂપ દર્શાવેલું છે. આ કઈ રીતે આવે, તો એના માટે આપણે એક પ્રયોગ જોવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો.
ओके, तो ए प्रयोग में शू हतु जे तमे नाना धोरणमां करीने आवी गया छो। ओके, सेम एज प्रयोग आपणे ओस्टेडे पण करेलो, पण ए ओस्टेडना प्रयोगमां सीधो तार हतो, पछी पूठू हतु, एना उपर लोखंडनो भूक्को पथरायेलो हतो, अने ज्यारे प्रवाह धारी तारमांथी प्रवाह पसार थाय त्यारे ए लोखंडनो भूक्को छे तारनी फरते लंब समतलमां गोठવાઈ જાય। ખ્યાલ આવ્યો? ઉપર ન જઈ શકે, બાકી તો ઉપર પણ ક્ષેત્ર હોય, નીચે પણ હોઈ શકે, ખ્યાલ આવ્યો? પણ લોખંડનો ભૂક્કો છે એ પૂઠા ઉપર પથરાયેલો હતો, એટલે પૂઠા ઉપર કઈ દિશામાં પથરાશે? તો કે વર્તુળાકાર માર્ગે પથરાઈ જશે, ખ્યાલ આવ્યો? તાર સીધો હોય એટલા માટે ચુંબકીય ક્ષેત્ર જે છે એનું ફરતે આ રીતે હોય। ઓકે, સીધો તાર છે એમાં ક્ષેત્ર રેખા દોરવી હોય તો વર્તુળાકાર રીતે દોરવી જ પડશે, ખ્યાલ આવ્યો? આપણે જો એટલા માટે કીધેલું કે સીધો તાર હોય એ સીધા તારમાં ચુંબકીય ક્ષેત્ર આની ફરતે આ રીતે હોય, એટલા માટે જો આપણે ક્ષેત્ર રેખા દોરીએ સીધા તારમાં, તારમાંથી પ્રવાહ ઉપર તરફ પસાર થાય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે કહી શકાય કે આની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર આમ છે। વર્તુળ જો મોટા તો કહી શકાય કે ક્ષેત્ર ઓછું, અને વર્તુળ જો નાના હોય તો ક્ષેત્ર કહી શકાય વધારે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે વાત કરેલી કે સીધા તારમાં જે હોય એ લોખંડનો ભૂક્કો અમુક નજીક નજીક ગોઠવાયેલા હોય, અમુક વર્તુળાકાર જે ગોઠવાયેલા હોય એના વર્તુળાકાર માર્ગ બહુ મોટા હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એ રીતે આપણે આ રીતે એમાં ગોઠવેલું, અને એની આકૃતિ પણ આપણે આપેલી, ખ્યાલ આવ્યો? શરૂઆતમાં જ આપણે પહેલો લેક્ચર જો આપણે આમાં જોઈએ આ પાઠનો, ત્યારે આપણે એમાં ત્રણ આકૃતિ દોરેલી, એમાં સોય હતી, એનું અલગ અલગ કોણાવર્તન હતું, ખ્યાલ આવ્યો? એક સમઘડીમાં કોણાવર્તન હોય, એક વિષમઘડીમાં કોણાવર્તન હતું, ખ્યાલ આવ્યો? અને ત્રીજો જે પ્રયોગ કરેલો ઓસ્ટેડે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી, ખ્યાલ આવ્યો? એ આપણે આ વાત કરેલી, પણ આ સીધા તાર માટેની વાત થાય છે। આ કયા તાર માટેની વાત થાય છે? સીધા તાર માટે। ઓકે, આમાં પણ આપણે સીધા તાર માટે જે નિયમ વાપરેલો, જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ। ઓકે, તો આપણે એમાં એ જ નિયમ વાપરવાનો છે। આમાં આપણે અંગૂઠો કઈ દિશામાં રાખતા હતા? તો કે પ્રવાહની દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હતું? તો કે આંગળીઓની દિશામાં, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આમાં પણ એ જ કરવાનું છે, પરંતુ આમાં શું કરવાનું છે? તો કે રિંગમાં પ્રવાહ જે દિશામાં છે ને, ઓકે, એ દિશામાં આપણે આંગળીઓને વાળવાની છે। ઓકે, ધ્યાનથી જુઓ, આમાં જે પ્રવાહ છે એ આ દિશામાં છે, આ રિંગ છે, અને આ રિંગમાં પ્રવાહ માની લો કે આ દિશામાં પસાર થાય છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે કેન્દ્ર ઉપર મારે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે નક્કી કરવી હોય તો આપણે આંગળીઓની દિશામાં શું કરતા હતા? તો કે પ્રવાહને ગોઠવતા હતા, એટલે પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં આપણે આંગળીઓને ગોઠવતા હતા। ઓકે, એટલે અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં શું હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર, એટલે કહી શકાય કે કેન્દ્રમાંથી પસાર થતા ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર તરફની હોય, તો જુઓ ત્યાં છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને એ પણ વાક્ય યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધગાળો બનાવે છે, વિદ્યુત ક્ષેત્ર રેખા હતી ને એ બંધગાળો બનાવતી નહોતી। ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થાય, અનંત અંતરે અંત પામે, ઋણ વિદ્યુત ભારમાં અનંત અંતરેથી ઉત્પન્ન થાય ને કોઈ પણ બિંદુએ અંત, સોરી, આપણા જે તે વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ભારમાં અંત પામતો હતો, એટલા માટે આપણે બોલતા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો બનાવે નહીં। પરંતુ એ પણ વાક્ય યાદ રાખવાનું છે કે સૌથી આઈએમપી વાક્ય છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધગાળો બનાવે છે। આના વિશેની વાત આપણે આગળ પણ આવશે કે આગળનો જે પાઠ હશે ચુંબકત્વ તેમાં પણ આપણે આવશે, પરંતુ અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધગાળો બનાવે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાન આપજો, તમે જે રીતે હમણાં પ્રયોગ જોયો તેમાં શું હતું? તો કે આ રીતે રિંગ હતી, એને અડધી રિંગ હતી, એને આપણે પ્રવાહ પસાર કરેલો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એના ઉપર આપણે પૂઠું હતું, અને એ પૂઠા ઉપર લોખંડનો ભૂક્કો પાથરેલો, અને એ રિંગને આ રીતે અડધી પૂઠામાં ગોઠવેલી અને પ્રવાહ પસાર કરેલો। ઓકે, એટલે પેલા ભૂક્કો અસ્ત વ્યસ્ત હતો, જેવો પ્રવાહ પસાર થાય એટલે શું થાય? તો કે ભૂક્કો જે છે ને આ રિંગમાં, પૂઠું ધારો કે આ રીતે હોય અને એમાં તમે રિંગ લગાવેલી હોય, તો આ રિંગના છેડાની ફરતે લોખંડનો ભૂક્કો ગોઠવાઈ જતો હતો। આ રિંગમાંથી પ્રવાહ જો ઉપર તરફ આવે, એટલે આ બિંદુએ પ્રવાહ જો ઉપર તરફ હોય, તો આ બિંદુએ પ્રવાહ જે છે આની અંદરથી પસાર થઈને ક્યાં તરફ આવે? નીચે તરફ આવે, એટલા માટે આ બિંદુએ પ્રવાહ ઉપર તરફ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આની ફરતે હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ બિંદુની ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય, એટલા માટે લોખંડનો ભૂક્કો તમે ધ્યાનથી જોયું હશે તો લોખંડનો ભૂક્કો છે એ આ રીતે વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ જાય, ખ્યાલ આવ્યો? અને એમાં તમને વિડીયો લેક્ચરમાં તમને તીર સ્વરૂપ પણ દર્શાવેલું હતું। આ બિંદુએ આપણે કહીએ તે પ્રમાણે ધ્યાનથી જોજો, આ બિંદુએ જ્યારે પ્રવાહ જે છે નીચે તરફ જાય, એટલા માટે ચુંબકીય ક્ષેત્ર આમાં આ બિંદુએ આ તરફ હોય, ખ્યાલ આવ્યો? એટલે આ બિંદુએ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એમાં પાછું આ બિંદુએ ક્ષેત્ર ન હોય, એટલે ધ્યાન આપજો કે આ વર્તુળાકાર રિંગ છે, આ વર્તુળાકાર રિંગમાં આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માની લો કે આમ હોય,
એટલે તમારી બાજુએથી જુઓ તો આમ હોય, ખ્યાલ આવ્યો? પણ આ બિંદુએ તમે જુઓ તો ક્ષેત્ર આમ હોય, ખાસ ધ્યાન આપજો. ઓકે, ને વર્તુળો મોટા થાય ને કેન્દ્રમાંથી એક સીધી રેખા હોય. ઓકે, જે તમને પ્રયોગ આ રીતે દર્શાવેલો હતો, શું હતું? તો કે એક ક્ષેત્ર રેખા હતી એટલે એક લોખંડની ખીલી હતી, આ રીતે ગતિ કરે. ઓકે, અહીંયા કંઈક પડેલી હોય આ રીતે ગતિ કરતી કરતી સીધી જાય, એમાં તીર સ્વરૂપે પણ દર્શાવેલું હશે. તમે ખાલી વિડીયો લેક્ચર જુઓ તો તરત તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હશે તે. ઓકે, એટલા માટે ધ્યાનથી તમે જોતા હશો ને તો અહીંયા આગળની જે નજીકના લોખંડના ભૂક્કા હશે ને, એ લોખંડના ભૂક્કા આ રીતે ગોઠવાયેલા હશે, એટલે આ રીતે વર્તુળાકાર હશે. ખ્યાલ આવ્યો? અને આમાં જે છે એ આ રીતે વર્તુળાકાર હશે, એટલે બંનેમાં વર્તુળાકાર માર્ગો અલગ અલગ હશે અને સેન્ટરમાંથી એક સીધો માર્ગ પસાર થશે. ઓકે, એટલે આ રીતે જે રીતે છે વર્તુળ હશે પણ આખું પૂરું થતું હશે. ખ્યાલ આવ્યો? આમાં જે વર્તુળ જે હશે આખું પૂરું થતું હશે, એટલા માટે હમણાં કીધેલું તે પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય એ બંધ ગાળો બનાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ છેડે અને આ છેડે જે ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ એ બંને એક જ દિશામાં નથી, એ ખાસ યાદ રાખજો. ઓકે, કારણ કે પ્રવાહ આ બિંદુએ ઉપર તરફ જાય છે અને આ બિંદુએ નીચે તરફ આવે છે, એટલે આ બિંદુએ જો આપણે ક્ષેત્ર જોવું હોય તો તેમાં લોખંડના ભૂક્કાઓ જે હતા એ કઈ દિશામાં ગતિ કરે? તો આ દિશામાં અંગૂઠો મૂકવાનો પ્રવાહની દિશામાં, આંગળી બંધ કરવાની એટલે આ મુઠ્ઠી વાળવાની, એટલે આંગળીઓ જે દિશામાં હોય તે દિશામાં આની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય. ઓકે, તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આમ હોય. ખ્યાલ આવ્યો? તો આ બિંદુએ તમારે જોવું હોય તો આમ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બંને બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હશે નહીં, એ ખાસ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? આ બિંદુએ જો પ્રવાહ ઉપર તરફ જતો હોય તો એવું કહી શકાય કે ક્ષેત્ર રેખાઓ જે છે એ આમ હશે, અને આ બિંદુએ પ્રવાહ નીચે તરફ આવે તો ક્ષેત્ર રેખાઓ આમ હશે. ઓકે, અને અહીંયા આગળથી જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ વર્તુળ મોટા બનતા જાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ મોટા જ બનતા જશે વર્તુળો. ખ્યાલ આવ્યો? સેમ આમાં પણ વર્તુળો મોટા બનતા જશે. ઓકે, આ બધા વર્તુળાકાર માર્ગને તમે જોડતી રેખા દોરશો એટલે એ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાની માહિતી આપશે. આ રીતે આપણે જોયેલું ત્યારે વિડીયો લેક્ચરમાં તમને બરાબર તીર સ્વરૂપે દર્શાવેલું. ખ્યાલ આવ્યો? એટલે કોઈ એક બિંદુની જ વાત, એક બિંદુની સાપેક્ષે જ વાત થતી હતી. હવે સેમ એના જેવું આપણે આ રિંગ જે છે એને આપણે આમ ક્રોસ કરી દઈએ. આમ હતી ત્યારે આમાંથી કીધેલું તે પ્રમાણે ક્ષેત્ર રેખાઓ જે છે એ આમ આવતી હતી. ખ્યાલ આવ્યો? તો આમ આપણે કરી દઈએ તો ક્ષેત્ર રેખાઓ આમ થઈને આમ આવશે. ખ્યાલ આવ્યો? જ્યારે રિંગ આમ ઊભી રાખીએ ત્યારે ક્ષેત્ર રેખાઓ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આમ આવતી હતી. આ રીતે આપણે ગોઠવીએ ત્યારે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા આવે, અથવા પ્રવાહની દિશામાં આંગળીઓને રાખીએ તો અંગૂઠો ક્ષેત્રની દિશા આવે. આ તમારે યાદ રાખવાનું. ઓકે, ચલો, આ બિંદુએ પ્રવાહ ઉપર તરફ તો અંગૂઠો ઉપર તરફ, ક્ષેત્ર અંદર તરફ, એટલે આ બિંદુએ ક્ષેત્ર આમ હોય. ખ્યાલ આવ્યો? પણ રિંગને આડી કરી નાખીએ એટલે ક્ષેત્ર જે છે આમાંથી બહાર નીકળે પાછું આમ આવશે, બહાર નીકળે પાછું આવશે. તો આમાં જો એ જ છે, બહાર નીકળે પાછું આમ થઈને આવે, બહાર નીકળે પાછું આમ થઈને આવશે. આમાં શું હતું કે પ્રવાહ નીચે તરફ એટલે ક્ષેત્ર શું હતું? તો કે આમ જતું હતું. ખ્યાલ આવ્યો? તો આમાં તમે જોશો ને તો બહાર નીકળશે પાછું આમ થઈને આવશે, બહાર નીકળશે પાછું આમ થઈને આવશે. ધ્યાનથી જો, બહાર નીકળે પાછું આમ થઈને આવશે, બહાર નીકળે પાછું આમ થઈને આવશે. આમાં શું હતું? તો કે બરાબર મધ્યમાંથી એક સીધી રેખા પસાર થતી. તો આમાં શું હતું? બરાબર એક મધ્યમાંથી સીધી રેખા પસાર થાય છે. અને આ બધા તો મોટા વર્તુળો હતા જ. આ સાઈડના વર્તુળો આમ બનશે અને આ સાઈડના વર્તુળો આમ બનશે. ખ્યાલ આવ્યો? જે રીતે અહીંયા હતું તે જ રીતે, પરંતુ કોઈ એક બિંદુઓની સાપેક્ષની વાત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એના ઉપરથી ટૂંકમાં કહી શકાય કે જો પ્રવાહ આમ હોય તો આની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ જતું હોય અને એ ફરતું ફરતું પાછું નીચેથી પાછું ઉપર તરફ આવતું હોય છે. એટલા માટે કીધેલું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર જો તમારે દર્શાવવું હોય જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે, તો તમારે શું કરવાનું? તો કે પ્રવાહની દિશાઓમાં આંગળીઓને વાળવાની, અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ કોન્સેપ્ટ પણ તમારે બરાબર યાદ રાખવાનો છે. એટલે આ બરાબર વસ્તુઓને તમારે ધ્યાનથી સમજવાની છે. જસ્ટ ખાલી સામાન્ય માહિતી હતી, ખાલી થિયરી તમને આપેલી છે, એટલા માટે ખાલી થિયરી સ્વરૂપ સમજાવેલું છે. કે શું થિયરી છે? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ દર્શાવો તો આ રીતે દર્શાવી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.